ગતરોજ સુરતના પલસાણાથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વડદલા ગામ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન પાર્સિંગના ટ્રક લઈ જતા ડ્રાઈવરના જણાવ્યા અનુસાર મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર અચાનક બાઇક ચાલક આવી જતા ટ્રક ચાલકે તેને બચાવવાની કોશિશ કરી હતી, જે દરમિયાન ટ્રક બાજુના ડિવાઈડર પર ચડી જતા પલટી મારી ગઈ હતી. વાપીથી પાવડરયુક્ત પદાર્થને લઈ જતા ટ્રકને ગોઝારો અકસ્માત નડતા પ્લાસ્ટિકની થેલીઓ હાઈવે પર ઠલવાઈ ગઈ હતી, જેને લઈને અમદાવાદથી મુંબઈ તરફ જતા એક સાઈડના રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જો કે મળતી માહિતી પ્રમાણે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જે બાદ રોડ પરનો ટ્રાફિક હળવો કર્યો હતો, જ્યારે ક્રેન દ્વારા તાત્કાલિક ટ્રકને સીધો કરીને હાઈવે પર પડેલ પ્લાસ્ટિક બેગને બાજુ પર કરતા વાહન વ્યવહાર રાબેતા મુજબ કાર્યરત કરાયો હતો. જો કે મહત્વની બાબત છે કે ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક તેમજ ક્લીનરને માત્ર નાની ઈજાઓ જ થવા પામી હતી, જ્યારે સદનસીબે ગંભીર પ્રકારની જાનહાનિ ટળી હતી. માપી છે બાઇક વાળા આ ગયા સામને સે એક સંગ ઓર કન્ટેનર વાળે ને સાઈડ સે એક સંગ મૂડ થયા તો વો લગા કે બાઇક વાળા મર જાયેગા ઇસકે લિયે ગાડી ફૂટપાથ પે દેના પડા ઇસમે કિસી કો ચોટ વગેરા કોઈ ચોટ નહીં આયા કિસી કો. કેતન પટેલ નો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચલથાણા.